મોકલે છે ને એના જ વિભત છે દીકરીના વિભત મોટા મોકલે છે આ વાત જ્યારે સામે આવે છે ત્યારે રુઝાન પછી છોકરીઓ ઉપર અથવા દીકરીઓ ઉપર એવા એલિગેશન લગાવવામાં આવે છે ભાઈ તમે ઇન્સ્ટાના સોશિયલ મીડિયામાં એવા ફોટો શા માટે મૂકો છો જેથી લોભાઈ જાય છોકરાઓ આ પ્રકારના એલિગેશન લગાવવામાં આવે છે પછી સૌથી પહેલા તો જ્યારે આપણે આ બધા આજકાલ બધા સોશિયલ મીડિયાને દોષ આપે છે એવું મારે એવું નથી કહ્યું કે સોશિયલ મીડિયા દોષિત નથી ઓબ્વિયસલી ઇટ ઇઝ એન એડેડ ટૂલ એટલે ઇટ ઇઝ એન એડેડ ટૂલ એઝ ગુડ એઝ ધેટ કે છરી તમે ઓપરેશન માટે બી વાપરો ને શાક કાપવા બી વાપરો એઝ ગુડ એઝ ધેટ છે અને ખૂન કરવા બી વાપરો એઝ ગુડ એઝ ધેટ છે પણ જ્યારે ધ પોઈન્ટ અત્યારે મેઇન પોઈન્ટ એ છે કે 3 મહિના દીકરી ચૂપ બેઠી છે ઇમ્પોર્ટન્ટ અત્યારે છે કે 3 મહિના દીકરીએ સહન કર્યું તમે કોઈ બી વિચારી લો આપણે બહુ સિમ્પલ છે તમે પોતે વિચારી લો કે તમારી જોડે આવું થયું હોય તમારે ચૂપ બેસવું પડે સહન કરવું પડે ખાલી એ નહીં હજી તમે બ્લેકમેલ થાવ તમારી પાસે પૈસા મંગાય વન નાઇટ સ્ટેન્ડ ની વાત થાય આડી અવળી બીજી બધી વાત થાય તમને રોજ દબાવવામાં આવે ને એટલા હદ સુધી કે ફરી એક પૈસા આપવા ગઈ એટલી દબાયેલી હતી તમે સમજો ને એની મનોવ્યથા જુદું આપણને થાય કે આપણે આટલા આધુનિક જમાની વાત કરીએ છીએ જ્યારે આપણે કહીએ છીએ કે ગુજરાત આપણે ગુજરાતની જ વાત કરીએ કે ભાઈ અમારી છોકરીઓ 2 વાગે બી રાતે નવરાત્રીમાં ગરબા ગાય તો ગાય એટલા માટે ગાય કારણ કે સાહેબ નવરાત્રીમાં તો બહુ હાઈ એલર્ટ હોય છે ક્રિસમસમાં તો બહુ હાઈ એલર્ટ હોય છે પણ જ્યારે હાઈ એલર્ટ નથી હોતું ત્યારે હવે તમે અત્યારે જુઓ છોકરીઓની શું હાલત થાય છે 4 દિવસ જ ખાલી એલર્ટ હોય ને પછી બાકી ના દિવસે શું એટલે તમે હવે પાછું રિપીટ કરું છું કે જ્યારે અત્યારે આ 3 મહિના પછી બી દીકરી કોઈક રીતે જાગી અને બોલી એને એને કોંગ્રેચ્યુલેટ કરવું જોઈએ પણ બીજી વાત કે આ બી તમને કહી દઉં બધાને ખબર હશે જર્નલિસ્ટો ને પ્રેસ વાળાને ખાસ ખબર છે કે આ દીકરીને ન્યાય નહોતો મળતો પછી પ્રેસ વાળાઓ જર્નલિસ્ટો બધા વચ્ચે પડ્યા સાહેબોને ફોનો ઠોકાયા કે સાહેબ આ જોડે ખરાબ થયું છે ખોટું થયું છે ત્યારે સાહેબ મારે એટલે મીડિયાને થેન્ક યુ કેવું છે ના 1 મિનિટ કે આજ સુધી બધા કેસમાં એવરી ટાઈમ મીડિયા વચ્ચે પડવું જોઈએ તો દીકરીને ન્યાય મળે આ કઈ રીતનો ન્યાય જ્યોતિબેન આપ તો મહિલા